સિટીવોચના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ્વરસિંહના નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એ દીપાવલીના પર્વો શરૂ થવાની તૈયારીમાં છે. મિત્રો, આવતીકાલથી જ દીપાવલીના પર્વોની શુભ શરૂઆત થશે અને દીપાવલી અને 2078ના નૂતન વર્ષનો પ્રારંભ. મિત્રો, દીપાવલી કંઈક નવું લાવે છે હંમેશાના માટે. નવા વર્ષની શરૂઆત હંમેશા આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમારું નવું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને આનંદમય બને, એવી જ શુભકામના સાથે અમારો આ સિટી વોચ પરિવાર અને મારા વતી આપ સર્વને દીપાવલીના આ પર્વની હાર્દિક શુભકામના સાથે આપ સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભકામના કે નૂતન વર્ષ આપના માટે ખૂબ સારું, નિરોગી, તંદુરસ્ત અને સુખ શાંતિવાળું બને એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના સાથે આજના કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ. મિત્રો, નૂતન વર્ષ દીપાવલીના પર્વો જે છે એ પર્વની અંદર ખાસ કરીને એકાદશીથી અથવા તો ધનત્રયોદશીથી 5 દિવસ માટે ઘરની અંદર ભગવાનનું સ્થાપન કરવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું અનુષ્ઠાન એટલે ધનલક્ષ્મીની પૂજા, શ્રીયંત્રની પૂજા, 14મી દિવસે યંત્રોની પૂજા, દીપાવલીના દિવસે ચોપડાઓનું પૂજન, સરસ્વતી પૂજન, બેસતા વર્ષના દિવસે અન્નકૂટ અને ભાઈબીજને દિવસે ઈષ્ટ દેવતાની પૂજા અને ઈષ્ટ મંત્રોના જપ. તો 13, 14 અમાસ, એકમ અને બીજ આ 5 દિવસ સુધી, અનુકૂળતા ના હોય તો 11 થી 5 દિવસ સુધી, 11, 12, 13, 14 અને અમાસ દીપાવલી સુધી એ 5 દિવસ સુધી જેવી રીતે અનુકૂળતા હોય ઘરની અંદર અખંડ દીપ રાખવા, તેલનો દીવો, ઘીનો દીવો કરવો, માતાજીના સ્થાપન લાલ લીલું સફેદ 3 સ્થાપન કરવા અને ગણપતિ મહારાજનું વિધિવત પૂજા, યંત્રોની પૂજા, લક્ષ્મી પૂજા, ચોપડા પૂજન આ બધું જ અને ઈષ્ટ મંત્રોના જપ સાથે સાથે જે સંપ્રદાયની અંદર માનતા હોય એનો મૂળ મંત્ર અને ગુરુ મંત્રના જપ કરવા, મૃત્યુંજય મંત્રના જપ કરવા, નવારણ મંત્રના જપ કરવા, ઘંટાકર્ણ મહાવીર દાદાના મંત્રના જપ કરવા, જન્મંગલ સ્તોત્રના પાઠ કરવા, આ બધું જ 5 દિવસ સુધી આપણા ઘરની અંદર જો થાય, રોજ થાળીની અંદર કુમકુમનો સાથિયો કરવો, એક થાળીમાં ચંદનનો સાથિયો કરવો, કેસર ચંદન અષ્ટગંધયુક્ત ચંદનથી ચાંદલો કરી અને 5 દિવસ સુધી રોજ નવા નવા સ્વસ્તિક કરતા કરતા એ 5 દિવસનું જે કુમકુમ અને ચંદન છે એક ડબ્બીમાં ભરી અને રોજ સવારે નવા વર્ષમાં દરરોજ ઘરેથી બહાર નીકળતી વખતે એમાંથી તિલક કરવામાં આવે તો આપણે દરેક કાર્ય, ધાર્યા કાર્ય બધા સિદ્ધ થાય છે. અને આવું કરવાથી આપણી અંદરની ઉર્જા, કારણ કે 5 દિવસ સુધી કરેલી પૂજાનું જે તપ છે, ફળ છે, એ આપણને પ્રાપ્ત થતું હોય છે. આ કોઈ ટૂચકા નથી, કોઈ અંધશ્રદ્ધા નથી. આપણા વૈદિક શાસ્ત્રમાં બતાવેલા આપણા ઋષિઓના જે મંતવ્યો છે, એના અભિપ્રાયો છે, એમનું પોતાનું આત્મનિરીક્ષણ છે અને એમનો એક્સપિરિયન્સ, જે અનુભવ છે વર્ષોનો તપ સાધનાનો, એ આ મૂળભૂત સિદ્ધાંતની વાતો છે કે 5 દિવસ સુધી ઘરની અંદર નવી ઉર્જા, કારણ કે નવા દિવસો છે એટલે નેગેટિવ ઉર્જા પણ સાથે સાથે હોય એટલે ખત્મ કરવા માટે થઈ આપણા ઘરની અંદર ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધું થવું જોઈએ. ઘણી જગ્યાએ 14ના નિવેદ પણ થતા હોય છે, માતાજીના, સુરાપુરા દાદાના કે અન્ય કોઈ પણ ઉપાસનાના એ નિવેદ કરવામાં આવતા હોય છે, સાથે સાથે આપણે વડા પણ બનાવીએ છીએ. મિત્રો, આની પાછળની પણ એક લૌકિક વિધાન જોવા જઈએ તો ઘરની અંદર રહેલો કંકાસ, કચિયા એનું નિવારણ, ચાર ચોકમાં બહેનો છે અને વડા પધરાઈ આવે અને ઉંડાળું કરે જલનું, આપણને ઘણીવાર અંધશ્રદ્ધાનો વિષય લાગે છે. પણ આપણા શાસ્ત્રની અંદર ક્ષેત્રપાલનું બલિદાન બતાવવામાં આવ્યું છે. ક્ષેત્ર એટલે જમીન, પાલ એટલે રક્ષણ કરતા, જે આપણું નિરંતર રક્ષણ કરે છે એને વર્ષે એકવાર આપણે બલિદાન કહેતા એને નૈવેદ્ય આપવું પડે અને એ નૈવેદ્યના ભાગરૂપે, કારણ કે એ તમામ આસુરી શક્તિથી આપણું રક્ષણ કરે છે એટલા માટે તેને વડા પધરાવવામાં આવે છે. બીજું સમય એવો છે કે ભાદ્રપદ માસ પૂર્ણ થયો હોય અને આપણે પિતૃઓને તૃપ્ત કર્યા હોય પછી જે પ્રાણીઓ છે
એનો પ્રજનન કાળ હોય અને પ્રસૂતિનો કાળ હોય તો વડા પધરાવાથી એવા પ્રાણીઓને ભોજન મળી રહી છે. કૂતરા છે, બિલાડા છે, એ બધાને એનું ભોજન એ પ્રાપ્ત થાય છે અને ભોજન ગોતવા માટે જવું પડતું નથી. એટલે આ તો બધી ઋષિ પરંપરાની વાતો છે અને એટલા માટે થઈ અને આ વડાનું મહત્વ પણ કે આપણા ઘરની અંદર જે આપણે તહેવારો ઉજવીએ છીએ એમ પ્રાણીઓને પણ એ તહેવારોનો લાભ મળે અને એને એનું પેટ ભરાય એટલું ભોજન મળી રહે એટલા માટે પણ આ ઋષિઓની કદાચ આશ્ર દ્રષ્ટાપણું એ આમાં સ્પષ્ટ થાય છે. તો મિત્રો આ બધી બધી લૌકિક બાબતો છે એ કોઈ અંધશ્રદ્ધા નથી, કેવલ ને કેવળ શ્રદ્ધા સાથે પર્યાવરણનું રક્ષણ, શ્રદ્ધાની સાથે પશુ પંખીઓનું ધ્યાન રાખવું એના એક ફરજના ભાગરૂપે આવી બધી વિધિઓ બતાવવામાં આવે છે. મિત્રો તંત્ર માર્ગની અંદર પણ ઘણા બધા પ્રયોગો છે, એ પણ આપણા શાસ્ત્રનું એક જોડાયેલું અંગ છે. તો મંત્ર તંત્રને ઉપાસના માટેના શ્રેષ્ઠ દિવસો એ એકાદશીથી શરૂ થઈ અને ભાઈબીજ સુધીના તહેવારોનો પ્રસંગ છે. મિત્રો આની અંદર જેટલું આપણે કરીશું ભગવાન માટે એટલું જ આપણને સારું પરિણામ આખા વર્ષની અંદર મળતું રહેશે. આજે તારીખ 31/10/2021 રવિવારનો દિવસ છે, આસોબત દશમ છે, સરદાર પટેલ જયંતિ છે, ભારતના અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એમને પણ એમના ચરણોમાં હાર્દિક વંદના સાથે 1/11/2021 આસોબત 11 શર્મા એકાદશી અને વાઘ બારસનો સંયુક્ત છે, 2/11/2021 મંગળવારના દિવસે 11:30 અને ધનતેરસ ધન્વંતરી પૂજન દીપદાન સાથે સાથે બુધ તુલા રાશિની અંદર 9:58 અને ભોમ પ્રદોષ. મિત્રો મંગળવારના દિવસે 12/13 ભેગા છે અને ધન્વંતરીની પૂજન ધનતેરસની પૂજા એ બીજી તારીખે થશે, 3 તારીખે 14નો ક્ષય છે અને કાળી 14 અને 13 ભેગા છે. સવારે સવારનો ભાગ છે એ ધનતેરસનો છે અને એ પછીનો ભાગ છે એ કાળી 14નો છે. એટલે જે કોઈ મિત્રો આ દિવસે હનુમાનજીની પૂજા, ધ્યાન મંગલ સ્તોત્રના પાઠ, ઘંટાકર્ણ મહાવીર દાદાના મંત્રના જપ આ બધું કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. પછી 4 તારીખે દીપાવલીનો તહેવાર, ચોપડા પૂજન, શારદા પૂજન, દર અમાવાસ્યા અને 5 તારીખે સંવત 2078 નૂતન વર્ષનો પ્રારંભ, ગોવર્ધન પૂજા, અન્નકૂટોત્સવ અને કારતક સુદ એકમ નૂતન વર્ષનો પ્રારંભની ફરી ફરી આપ સૌ દર્શક મિત્રોને શુભકામના સાથે. મિત્રો 6 તારીખે કારતક સુદ બીજ એટલે ભાઈબીજનો તહેવાર છે, 5 તારીખે બેસતું વર્ષ નૂતન વર્ષ છે અને નૂતન વર્ષ આપ સર્વના માટે જેટલા દર્શક મિત્રો નિહાળી રહ્યા છે એ બધાને માટે ઈશ્વર ખૂબ સુખમય, તંદુરસ્તીમય, નિરામય અને ખાસ કરીને રીતિ સિદ્ધિવાળું આપે એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. આજે ચંદ્ર સિંહ રાશિની અંદર છે ત્યારે મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું આ સપ્તાહનું રાશિફળ જોઈ લે. પ્રથમ જોઈએ મેષ રાશિ, 5મા સ્થાનમાં ચંદ્રનું પ્રમાણ છે, સંતાનો મિત્રો અને સ્નેહીજનોથી ખૂબ આનંદ આવે, નવી ઓળખાણો વધતા ભવિષ્યમાં તમને સારો લાભ પ્રાપ્ત થાય. બુધનું તુલા રાશિમાં ભ્રમણ આવે છે, 7મે દાંપત્ય અને ભાગીદારીમાં ખૂબ સારું રહેશે, બહેનોને સ્નેહીજનો અને સંતાનોના કાર્યથી ખુશી વધે. વૃષભ રાશિના 4થા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક ભૌતિક સુખ વધારનાર બને છે, મિલકત અને જમીન મકાન સંબંધી કાર્યમાં નવી ખરીદી થાય, ધંધા ઉપયોગમાં સારું રહેશે. બુધ 6ઠા સ્થાને આવતા છુપા રોગો શત્રુઓથી તમારે સાચવવું પડશે, બહેનોને માતા પિતાના ઘરે શુભ પ્રસંગ સચવાય. મિથુન રાશિને 3જા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ છે, સાહસ વૃત્તિ વધારનાર બને છે, ભાગ્ય વૃદ્ધિ કરાવે, ભાઈ બાંધુઓથી સ્નેહ વધારનાર બને, દેશ પરદેશથી સારા સમાચાર અને ભાગ્યોદયની તક આવે. બુધ 5મે શિક્ષણથી તમને લાભ થાય, બહેનોને ધર્મકાર્ય અને સેવાકીય પ્રવૃત્તિમાં તમે સારી રીતે સમય ફાળવી શકશો. કર્ક રાશિ માટે જોવા જઈએ તો મિત્રો 2જા સ્થાનમાં ચંદ્ર છે, આવકમાં ખૂબ સારો વધારો કરે છે, પરિવારજનો કુટુંબીજનો સાથે પ્રવાસ પર્યટન અને હરવા ફરવાનું આયોજન થાય. બુધનું 4થા સ્થાને સૂર્ય સાથે ભ્રમણ છે, એટલે આવનારા સમયમાં તમારા માટે સ્થાવર મિલકતની ખરીદી શક્ય બને છે અને કદાચ કરી પણ શકો છો. બહેનોને પરિવારજનો સાથે સારી રીતે તમારો સમય વ્યતીત કરી શકો, આનંદમાં રહી શકો. સિંહ રાશિને આપની રાશિમાં ચંદ્ર તન મનને પ્રફુલ્લિત કરનાર બની જાય છે, દાંપત્ય જીવનમાં પ્રેમ વધે, ધંધાકીય રીતે જોઈએ તો ખૂબ જ સારું રહેશે. મિત્રો નાણાકીય ભીડ ઓછી થાય એ પણ એનો આનંદ રહે. બુધનું આપણે જે ભ્રમણ છે એ સૂર્યની સાથે આપના રાશિની સ્વામી સૂર્ય સાથે થશે,
તુલા રાશિની અંદર. એટલે મિત્રો ખાસ કરીને બુધાદિત્ય યોગ આપને લાભ આપશે, નવા સાહસમાં તમારું ભાગ્ય ઉગાડનાર બને છે. બહેનોને સુંદર અને સારા આત્મવિશ્વાસ વાળા વિચારો આવે અને એ પ્રબળ બનશે. કન્યા રાશિની મેઘભુવનમાં ચંદ્ર છે, વડીલો અને ખાસ વૃદ્ધો સાથે આપણા નાણાં વપરાય, નવી વસ્તુની ખરીદી પણ કરી શકશો, હરવા ફરવાનો આનંદ અને પત્નીથી સારું રહેશે. સૂર્ય બુધ મંગળની યુતિ બીજા સ્થાને આવક માટે તમારી ચિંતા દૂર થાય. બહેનોને દરેક કાર્યમાં શાંત ચિત્તથી દરેક કાર્ય કરવું, ખોટી દોડધામ ન કરવી. તુલા રાશિને લાભ સ્થાને ચંદ્રગ્રહણ છે, જૂના રોકાયેલ નાણાં પરત લાવવામાં આપને મદદ કરશે. ઉઘરાણી જે છે એ હવે છૂટી થશે. નાણાકીય સમસ્યા તમારી હળવી થાય, બરાબર તમે નાણાકીય વ્યવસ્થા સાચવી શકશો. સંતાનોનો સાથ મળે, સૂર્ય બુધ મંગળ આપણી રાશિમાં, મનને સતત શાંત રાખવા માટે પ્રયત્નશીલ રહેવું જેથી કરીને ઉદ્વેગ ન વધે, બહેનોને સખી સહેલીને મળવાનો અલૌકિક આનંદ મળે. વૃશ્ચિક રાશિને દસમા સ્થાનમાં ચંદ્ર, ઉદ્યોગ ધંધામાં તમારું સાહસ અને આવડતનો ભરપૂર તમને લાભ મળે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં તમારે યશમાં વધારો થાય. સૂર્ય મંગળ બુધ બારમે આવક કરતા છાવક વધી ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. બહેનોને સરકારી નોકરિયાત અને ગ્રહ ઉદ્યોગમાં ખૂબ સારું રહેશે. ધનરાશિને ભાગ્યસ્થાનમાં ચંદ્ર જળમાર્ગ અને પરદેશથી સારો લાભ આપશે. ભાગ્ય થઈને નવી તક અને ધાર્મિક ક્ષેત્રમાં સારું યોગદાન મળે. આયાત નિકાસના ધંધામાં પણ લાભ વધશે. સૂર્ય બુધ લાભ સ્થાને આવે છે, જીવનના મહત્વના નિર્ણયો તમે લઈ શકશો. બહેનોને સહોદર ભાઈ બહેનનો દરેક કાર્યમાં સાથ અને સહકાર મળે. મકર રાશિને આઠમા સ્થાનમાં સૂર્યની રાશિમાં ચંદ્રનું ગ્રહણ છે, એટલે આપણે વારસાઈ સંપત્તિ, પૈતૃક સંપત્તિ અને અન્ય વડીલ ઉપાર્જિત મિલકત એના પ્રશ્નો કદાચ આવી શકે છે. સૂર્ય મંગળ બુધ દસમે રંગ રસાયણ કેમિકલના ધંધામાં આવક વધારે. બહેનોને દરેક કાર્ય સમજી વિચારી કરવું હિતાવહ રહેશે. કુંભ રાશિ માટે સાતમા સ્થાનમાં ચંદ્ર પહેલા સ્થાને દ્રષ્ટિ કરતા વિચારો અને નિર્ણયો લેવામાં તટસ્થ બનાવશે. નવા કાર્યનો પ્રારંભ કરવામાં તમે સફળ રહેશો. સૂર્ય બુધ ભાગ્યભુવનમાં યુતિ કરે છે, ન ધાર્યા હોય એવા કાર્યના નિર્ણયો લેવા પડે. બહેનોને લગ્ન ઇચ્છુકો માટે માંગલિક કાર્યની શુભ શરૂઆત થાય. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ છઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર મોસાળ પક્ષથી સારું રહેશે. કામકાજ માટે પરિશ્રમ અને દોડધામમાં વ્યસ્ત રહેવાનું બને. આરોગ્યની ચિંતા દૂર થતા આપ રાહતનો શ્વાસ લઈ શકશો. આઠમા સ્થાને સૂર્ય મંગળ બુધ, મિત્રો વાણીનો પ્રભાવ તમારો ખૂબ વધશે અને એનાથી તમને લાભ થશે. બહેનોને જૂના રોગોમાંથી મુક્તિ મળતા રાહત અને આનંદ વધે. તો મિત્રો મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટે સૂર્ય બુધની યુતિ, સૂર્ય મંગળ બુધની યુતિ અને ચંદ્ર કેવું રહેશે એ જોયા પછી વાસ્તુ વિચાર જાણી લઈએ. મિત્રો શનિવારના દિવસે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જો પ્રવાસ કરવાનો હોય તો ખાસ અડદના દાણા પૂર્વ દિશા તરફ વેરી અથવા તો અડદની વસ્તુ, અડદનો પાપડ કે એવું વસ્તુ ચાખીને ઘરેથી નીકળીએ તો આપણા કાર્યની અંદર સફળતા મળે છે. પૂર્વ દિશામાં જ્યારે આપણે દક્ષિણમાં કે એમ જવાનું થાય પશ્ચિમ દિશામાં ત્યારે શનિવારના દિવસે આપણી આગળ જતા હોઈએ પહેલાં થોડા દાણા અડદના વેરી દેવા અથવા તો અડદની વસ્તુ ચાખીને નીકળવાથી આપણા કાર્યની સફળતા મળે છે. તો મિત્રો આજે બસ આટલું જ. નવા વર્ષના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે સાપ્તાહિક રાશિફળની અંદર અમે વાર્ષિક રાશિફળ રજૂ કરીશું. આખા વર્ષનું દરેક રાશિને કેવું ફળ રહેશે એમના માટે શનિ રાહુ ગુરુ કેવું ફળ આપશે, નવું વર્ષ એમના માટે કેવું રહેશે, ક્યાં મહિનામાં સારો લાભ થશે એ બધું અમારો બતાવવાનો પ્રયાસ નૂતન વર્ષના દિવસે રહેશે. તો ખાસ જોતા રહેજો. નૂતન વર્ષના દિવસે આખા વર્ષનું રાશિફળ અમે રજૂ કરવાના છીએ. ત્યારે ફરી મળશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની અનુમતિ આપશો. શાસ્ત્રી ચંદ્રેશ જોશીના સૌ દર્શક મિત્રોને નમસ્કાર.